ને જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો મહત્વના સમાચાર જેમાં કૌભાંડી નીરવ મોદી વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. સૌરાષ્ટ્રના જ્વેલર્સને નીરવ મોદીએ કરોડોનો ચૂનો લગાવ્યો છે. કૌભાંડી નીરવ મોદી કે જેનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, એક જ્વેલર્સને ચૂનો લગાડ્યો છે. જાડેજા 2014માં નીરવ મોદીનું કૌભાંડ બહાર લાવ્યા હતા. પૈસાના દબાવથી મોદીએ કૌભાંડને દબાવી દીધું હતું. દિગ્વિજયસિંહ જાડેજાએ મોદી પર આરોપ લગાવ્યા છે. તો નીરવ મોદીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આ અંગે વધુ વિગત આપવા જોડાઈ ગયા છે સંવાદદાતા ગૌતમ ભેડા. ગૌતમ, જે પ્રમાણે નીરવ મોદીના કૌભાંડો તો જગ જાહેર છે, ફરી એકવાર કૌભાંડ સામે આવ્યું છે. ભાવનગર સાથે જોડાયેલું છે આ કૌભાંડ. શું છે સમગ્ર મામલો? આજે ચોક્કસ જે રીતના જે પીએનબી બેંક સાથે નીરવ મોદીનું જે 11,500 કરોડનું કૌભાંડ સામે આવ્યા બાદ જે રીતના બીજો વિજય માલ્યા છે તે બની ગયો હોય એ રીતના હાલ ફરાર છે, ત્યારે કહી શકાય કે અનેક જે કનેક્શન છે, અનેક ચર્ચાઓ છે તે જોર પકડી રહી છે. એક તરફ ડાવોસમાં જે પીએમ સાથેનો જે ફોટો છે તેમનો એ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બની રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક જે અંબાણી પરિવાર છે તેની સાથે પણ કનેક્શનની જે વાતો છે તે સામે આવી છે. ત્યારબાદ હવે એક સૌરાષ્ટ્ર કનેક્શન પણ સામે આવ્યું છે. અત્યારે આપણી સાથે જે દિગ્વિજયસિંહ જાડેજા આપણી સાથે છે, તેમની સાથે 60 કરોડ રૂપિયાનું કૌભાંડ છે તે કરવામાં આવ્યું છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. આપણે પૂછવા માંગીશ, શું આખું જે કૌભાંડ છે, કઈ રીતના આજે આખું જે નીરવ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું? નીરવ મોદીના મામા મેહુલ ચોકસી, જે ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, તેઓએ અમારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુનાઓ કરેલા છે. કઈ રીતના આખું જે કૌભાંડ છે તે કરવામાં આવ્યું હતું, કેટલા ટાઈમથી આપ તેમના સંપર્કમાં હતા અને કઈ રીતના આખું જે કૌભાંડની તમને વિગત પણ જાણ હતી? આપણે સુપ્રીમ કોર્ટમાં જાણ પણ કરી હતી, પણ હાઈકોર્ટમાં જાણ પણ કરી હતી, પણ કઈ રીતના આખરે જે કૌભાંડ છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવ્યું હતું? 2010થી હું મેહુલ ચોકસીને ઓળખું છું. 2010થી મારે એની સાથે જે ધંધાકીય વ્યવહાર હતો એમાં અમારું અન્ડરસ્ટેન્ડિંગ એવું હતું કે હું એની પાસે ગોલ્ડ બાર એને મારી પાસેથી ડિપોઝિટ તરીકે લીધેલા, 106 કિલો ગોલ્ડ બાર એને મારી પાસેથી ડિપોઝિટ લીધેલા, જેમાં જેની ઉપર એને મને 12% મિનિમમ ઇન્ટરેસ્ટ ઓર માર્જિન વિચ એવર ઇઝ હાયર એવી રીતના એને મને કરારો કરેલા. ત્યારબાદ આ એને મને કોઈ પણ વ્યાજ નથી ચૂક્યું અને મારા 106 કિલો સોનું પણ એ ખાઈ ગયા છે. જે બાબતની ફરિયાદ મેં ગુજરાત સ્ટેટ સીઆઈડી ક્રાઇમ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં 2015 લખાવેલી છે, જે બાબતે પોલીસને તપાસ દરમિયાન મેહુલ ચોકસીની વિરુદ્ધમાં કુલ 17 સાક્ષીઓ મળેલા છે. મેં જે ફરિયાદ દાખલ કરેલી છે એ ફરિયાદમાં મેહુલ ચોકસી સાથે અન્ય 12 થી 14 આરોપીઓના નામ છે, જેમાંના એક આરોપીએ નામદાર જજ સાહેબની સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરેલ છે અને તેને કહેલું છે કે આ ગુનો તેણે મેહુલ ચોકસીના કહેવાથી આચરેલો છે. ત્યારબાદ મેહુલ ચોકસી ગુજરાત હાઈકોર્ટમાં આ ફરિયાદ રદ કરાવવા માટે આવેલા, જે ફરિયાદ રદ કરાવવાની તેની અરજીના અનુસંધાને મેં ગુજરાત હાઈકોર્ટમાં અને સરકારશ્રીમાં એફિડેવિટ ઉપર જુલાઈ 2016 જાહેર કરેલું કે મેહુલ ચોકસી ઉપર 9,872 કરોડ રૂપિયાની ખોટી રીતે લોનો લીધેલી છે. આ માણસ ઉપર ટોટલ કુલ આજના દિવસમાં 44થી વધારે ક્રિમિનલ અને સિવિલ કેસો ચાલે છે. આ માણસ ગુના કરવાની ટેવવાળો છે. આ માણસ ભાગી જશે આનો તાત્કાલિક પાસપોર્ટ જપ્ત કરવામાં આવે. આ માણસે પોતાના ફેમિલી મેમ્બર્સને ફોરેનમાં સ્થાયી કરી દીધેલા છે. આ માણસ ભાગી જશે આનો જો પાસપોર્ટ જમા કરવામાં નહીં આવે તો. આમ છતાં કોઈ સ્તરેથી કોઈ પણ જાતની કાર્યવાહી ન થઈ અને છેલ્લે મેહુલ ચોકસી દેશ છોડીને બેંકના અને અમારા બધાના કરોડો રૂપિયા લઈને ભાગી જવામાં સફળ થયેલા છે. મેહુલ ચોકસીની છેતરપિંડીનો આંકડો મેહુલ ચોકસી નીરવ ચોકસી સાથેનો અંદાજિત બેંક તથા બીજા પ્રાઇવેટ ડિપોઝિટરોના થઈને કુલે 50,000 કરોડને આંબવા જશે તેવી અમને પૂરી
આશંકા છે. અમારી પાસે આ બાબતના બધા ડોક્યુમેન્ટ પણ છે. સેબી સાથે પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું, સેબી પણ સેટિંગ કર્યું હોય એવા પણ ક્યાંક ને ક્યાંક જે માહિતી છે તે સામે આવી છે. આ શું કૌભાંડ હતો? સમગ્ર મેહુલ ચોકસીએ પોતાની કંપનીના શેરના ભાવો અવાસ્તવિક રીતના ઉપર લાવવા માટે સેબીમાં ઇન્ટરનલ ટ્રેડિંગ કરાવીને પોતાની કંપનીના ભાવો શેરના ભાવો 650 રૂપિયા સુધી લઈ ગયા. અને જ્યારે સામાન્ય પ્રજાના પૈસા આ શેર બજારમાં રોકાણા એટલે પોતે નીકળી ગયા અને તરત જ એની કંપનીના શેરોના ભાવો કુરડ ભૂસ થઈને 650થી 38 રૂપિયાના ભાવે આવી ગયા. અને આવી રીતના એને શેર બજાર મારફત પણ પોતાની કંપનીમાં સામાન્ય માણસના હજારો રૂપિયા કરોડો રૂપિયા એને છેતરપિંડી કરેલી છે. આપને કોઈ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યા છે? અત્યારે ક્યાં છે? કોઈ પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી છે? અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે મેહુલ ચોકસી અત્યારે યુએસમાં છે. અને જે નીરવ મોદી માટે કઈ ખબર નથી. હજી તો જે રીતના વાત કરવામાં આવે તો 60 કરોડનું જે સૌરાષ્ટ્રની અંદર પણ છેતરપિંડી કરવામાં આવી હતી એ પ્રકારની પણ જે માહિતી છે તે સામે આવી રહી છે. કહી શકાય કે જે રીતના કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ કૌભાંડની અગાઉથી જ જે નામદાર કોર્ટ છે તેમાં જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઢીલી નીતિ છે તે સામે આવી હોય જેને પગલે હાલ આજે સમગ્ર કૌભાંડ છે તે આ હદે પહોંચી ગયું છે. જી પક્ષી દ્વારા કરોડોનો ચૂનો લગાવવામાં આવ્યો, ફરિયાદ પણ નોંધાવવામાં આવી, કેમ એક્શન લેવામાં ન આવ્યું, કોના દ્વારા તે દબાવવામાં આવ્યું હતું ફરિયાદ? હજી ચોક્કસ જે આપણી સાથે જે દિગ્વિજયસિંહ છે આપણી સાથે એમણે જે રીતના વાત કરી કે નાના નાના રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી તેમના દ્વારા જ 2015ની અંદર નામદાર કોર્ટની અંદર આ પ્રકારનું એફિડેવિટ પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આપણે પાસે વધુ વિગત જાણીશું જે નાના નાના વેપારીઓ છે, નાના નાના જે રોકાણકારો છે એમની સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે અને ક્યારે આપણે નામદાર કોર્ટને જાણ કરી હતી આ સમગ્ર મામલાની. મેહુલ ચોકસીએ પોતાની સગોન તમન્ના સુવર્ણમંગલ લાભ અને સુવર્ણમંગલ કળશ નામની માસિક યોજના બજારમાં મૂકીને પોતાના સ્ટાફથી નાના નાના રોકાણકારો પાસેથી 500 રૂપિયા 1000 રૂપિયાના હપ્તા પેટે માસિક હપ્તા ઉઘરાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરેલી છે. જે બાબતની એફિડેવિટ મેં ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત સરકારમાં વર્ષ 2016ના જુલાઈ મહિનામાં કરેલી અને આજના દિવસમાં પણ મેહુલ ચોકસી સામે આવી ફરિયાદો ચાલુ છે. ગુજરાત હાઈકોર્ટમાં 20 ફેબ્રુઆરીએ આ બાબતે એક હિયરિંગ થવાનું છે, જેમાં મેં આવીને ગુજરાત હાઈકોર્ટને કીધેલું છે કે આ માણસની આ એફઆઈઆર રદ ન થવી જોઈએ. આ માણસે મેહુલ ચોકસીની સામે જે માણસે ફરિયાદ કરેલી છે એ માણસને મેહુલ ચોકસીએ પૈસા આપી દીધા એટલે બે જણા સમાધાન કરીને કોશિંગ પિટિશન માટે આવ્યા છે. તો હું પાર્ટી બનીને મેં નામદાર કોર્ટને અરજ કરેલી છે કે ભાઈ આ ફરિયાદ રદ ન થવી જોઈએ, આવી મેં મારા વકીલોને સૂચના આપેલી છે અને આ ફરિયાદ રદ ન થાય એના માટેનું અમે તજવીજ કરી રહ્યા છીએ. અને મેહુલ ચોકસીના ફ્રોડ બાબતે હું ગુજરાત માન્ય ઉચ્ચતમ ન્યાયાલય હાઈ સર્વોચ્ચ અદાલતમાં પણ મેં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરેલી છે 2 ફેબ્રુઆરી 2018, જેનું હિયરિંગ 5 માર્ચ આસપાસ આવવાની સંભાવના છે. જી રીતના વાત કરવામાં આવે તો અગાઉથી જ નામદાર કોર્ટ અને જે સરકાર છે તેમાં આ પ્રકારનું એફિડેવિટ કરવામાં આવ્યું હતું કે આ પ્રકારનું કૌભાંડ છે, નાના વેપારીઓ હોય કે મોટી બેંક હોય તમામને છેતરીને અત્યારે જે રીતના નીરવ મોદી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે, જે ફરિયાદી છે તેમના દ્વારા આશંકા છે કે જે 11,500 કરોડનું કૌભાંડ છે તે ભવિષ્યમાં 50,000 કરોડ સુધી પહોંચશે તો પણ નવાઈ નહીં. જી બિલકુલ ગૌતમ, સમગ્ર વિગત બદલ આભાર.